બધા જ મિત્રોના એક જ સવાલ આવી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે. તો નમસ્કાર મિત્રો, સોના ચાંદીને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર. સોનું ખરીદવું છે, પરંતુ ઘણા બધા મિત્રોના સવાલો આવી રહ્યા છે કે સોનું બહુ મોંઘું છે અને મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચતમ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો વાત કરીએ તો મિત્રો, અત્યારે મધ્યમ વર્ગના લોકો સોનું જ ખરીદી શકતા નથી એવું નથી, કારણ કે અત્યારે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે જોવા મળી રહ્યો છે. જેની વાત કરીએ તો મિત્રો, સોનું અત્યારે ક્યારે ખરીદવું અને સોનાના ભાવમાં ક્યારે ઘટાડો જોવા મળશે, તેમજ રોકાણ કરવા માટે ક્યારે રોકાણ કરી શકાય અને જેમાં રોકાણ કરવા માટે દાગીનાની ખરીદી કરવી કે પછી સોનાના બિસ્કિટની ખરીદી કરવી, જેની પણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ. તો મિત્રો, સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. જેની વાત કરીએ તો મિત્રો, લગ્ન માટે અથવા તો તહેવારો માટે તમે સોના ચાંદીના દાગીના બનાવવા માંગતા હોય તો જેની પણ માહિતી આપણે આજના વિડીયોની અંદર આપવાના છીએ. તો મિત્રો, હાલ સોના ચાંદીને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર. જેની વાત કરીએ તો મિત્રો, સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે ચાંદીના ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ તો મિત્રો, છેલ્લા બે દિવસથી સોના તથા ચાંદીના ભાવમાં થોડો ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ ઘટાડો કેટલો છે અને આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના ચાંદીના ભાવ, જેની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ. તેની વાત કરીએ તેની પહેલા મિત્રો, આપણી ચેનલમાં તાજા સોના ચાંદીના ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને આગોતરા એંધાણ આપવામાં આવે છે. વાત કરીએ સોનાના એંધાણની તો મિત્રો, છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે, જે તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો મિત્રો, આપણી ચેનલ દ્વારા તમને એનાલિસિસ કરી સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે આવનારા દિવસોમાં સોના ચાંદી ખરીદવું કે ના ખરીદવું જેની પણ માહિતી આપવામાં આવે છે, તો જરૂરથી આપણી ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી વધારા તરફ જઈ રહ્યો છે અને હવે સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટે અત્યારે યોગ્ય સમય નથી, કારણ કે વાત કરીએ તો સોનાના ભાવ અત્યારે વધારામાં જોવા મળી રહ્યા છે અને સોનાના ભાવમાં થોડું કરેક્શન આવે તો તમે રોકાણ કરી શકો છો. જેની વાત કરીશું તેની પહેલા મિત્રો, તમે એક તોલા સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમારે ક્યારે રોકાણ કરવું જોઈએ, જેની વાત કરીએ તો મિત્રો, એક તોલા સોનાની અંદર તમને 2000 થી લઈ 2500 રૂપિયાનો ફાયદો થતો હોય ત્યારે તમારે સોનાના ભાવની અંદર રોકાણ કરવું જોઈએ. તે ક્યારે શક્ય છે? તો જ્યારે પણ સોનાના ભાવમાં કરેક્શન જોવા મળે ત્યારે તમારે સોના તથા ચાંદીના ભાવની અંદર રોકાણ કરી લેવું જોઈએ. વાત કરીએ તો મિત્રો, આવનારા દિવસોની માહિતી મેળવીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હજુ પણ આગામી સમયમાં સોનું મોંઘું થઈ શકે છે. અને વાત કરીએ ગયા વર્ષની તો મિત્રો, ગયા વર્ષની અંદર પ્રતિ એક તોલા સોનાનો ભાવ 68,000 રૂપિયા જોવા મળી રહ્યો હતો. તેની સામે અત્યારે વાત કરીએ તો મિત્રો, આ વર્ષે સોનાની અંદર 10,000 થી 11,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. તો આજના સોનાના ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો મિત્રો, 22 કેરેટ સોનાની અંદર એક તોલા સોનાનો ભાવ છે 70,790 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાની અંદર એક તોલું સોનું આજે 77,230 વેચાઈ રહ્યું છે. તો મિત્રો, છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો અત્યારે હાલ તમે રોકાણ કરવા ઈચ્છતા હોય તો અત્યારે રોકાણ કરી શકો છો, પરંતુ મિત્રો, આપણે અગાઉ એક વિડીયો આપ્યો હતો તેમાં જણાવી દીધું હતું કે સોનાના ભાવની રેન્જ પણ આપણે એ વિડીયોની અંદર બતાવી હતી કે આ રેન્જની અંદર વધારો ઘટાડો નોંધાય તો સોનાના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળે છે. અને છેલ્લા 7 દિવસથી એવું જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવની અંદર રેન્જમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવી રીતે વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવ અત્યારે સૌથી ઊંચી ચપાટીએ ટ્રેડ કરી રહ્યા છે અને મિત્રો, સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવ ક્યાં જઈને અટકશે જેની અત્યારે કોઈ પણ સીમા જોવા નથી મળી રહી. વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ આગ સરખી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, ચાંદીના ભાવને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે જેની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો, મુખ્ય પરિબળોની વાત કરીએ તો ચાઇનાની ઇકોનોમી કે ચાંદીના ભાવ પર કોઈ પણ ચાઇનાની ઇકોનોમી નિર્ભર રહેતી હોય છે. વાત કરીએ તો મિત્રો, ચાઇનાની ઇકોનોમીમાં કોઈ પણ વધારો ઘટાડો થાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળે છે. તો મિત્રો, અત્યારે તમે ચાંદીમાં રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે જ કરી લ્યો, કારણ કે નિષ્ણાંતો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચાંદીનો ભાવ ખૂબ જ હાઈ લેવલે જઈ શકે છે. અને સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી 150 થી લઈ 200 ડોલર સુધીનો વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની અંદર. અને ભારતીય બજારમાં વાત કરીએ તો મિત્રો, ભારતીય બજારમાં આટલું હજી એટલો બધો ઉછાળો જોવા નથી મળ્યો, કારણ કે સોનાના ભાવની અંદર સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં સૌથી વધારે અસર કરતા પરિબળોની
ની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક મહામંદી અને જેની સાથે સાથે કોઈ રાજ્યો વચ્ચે સંબંધિત ઝઘડા જેના લીધે સોના તથા ચાંદીના ભાવની અંદર સૌથી વધારે અસર થતી હોય છે અને જેના લીધે સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી શકે છે. વાત કરીએ તો મિત્રો ભારતીય અને ભારતીય બજાર અને ઇન્ટરનેશનલ લેવલે તફાવત શું હોય છે સોનાના ભાવની અંદર જેની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જે ભારતીય બજારમાં ભાવ ટકેલા રાખે છે જેને ઊંચા પણ નથી લઈ જવા દેતા અને નીચા પણ નથી જવા દેતા. તો મિત્રો જે લોકલ પ્રીમિયમ કાર્ય કરતું હોય છે તો હવે સોનું સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો સોનું અત્યારે 50,000 જેટલું સસ્તું તો હવે નથી થવાનું અને જો તમે રાહ જોઈ રહ્યા હોય તો 50,000 સોનાના ભાવ થવાની રાહ ન જોવી જોઈએ તો તમારે અત્યારે જ સોનું ખરીદી લેવું જોઈએ. અને ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ છેલ્લા 15 દિવસથી 85,000થી લઈ 90,000ની આસપાસ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની પણ આગ સરખી તેજી જોવા મળી રહી છે. તો મિત્રો ચાંદી ક્યારે સસ્તું થશે તો ચાઇનાની ઇકોનોમીમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડો આવી જ રીતે આવનારા દિવસોમાં હજુ પણ યથાવત રહે તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળી શકે છે. અને વાત કરીએ તો ચાઇનામાં તેજી જોવા મળે અને ચાઇનામાં ચાંદીની માંગ વધે તેના લીધે પણ ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. આગળ વાત કરીએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમીમાં પણ સતત અત્યારે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો છેલ્લા 2 દિવસથી ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આવનારા દિવસોમાં અને લગ્ન પ્રસંગ નજીક આવતા શું સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં જેની માહિતી મેળવીએ તો મિત્રો છેલ્લા 2 દિવસથી સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 દિવસથી સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ કોઈ જોવા મળી રહી નથી. પરંતુ તમે સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમારે સોનાના દાગીના ન બનાવવા જોઈએ. જેની વાત કરીએ તો સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે અત્યારે વાત કરીએ તો સોનાના બિસ્કિટની અંદર રોકાણ કરવું જોઈએ કારણ કે જે સોનાને પ્યોર ગોલ્ડ ગોલ્ડવાળું ગણવામાં આવે છે. અને જે પણ સોનું તમે અત્યારે બિસ્કિટ ખરીદો છો અને જ્યારે પણ સોનાના ભાવમાં વધારો નોંધાય અને જ્યારે પણ તમે એને માર્કેટની અંદર વેચવા જાઓ છો તો ત્યારે તમને સોનાના ભાવની અંદર પૂરતા પ્રમાણમાં રૂપિયા તમને મળી રહે છે અને તમારો કોઈ પણ લોસ જતો નથી જેની સામે તમારું સારું એવું પ્રોફિટ પણ તમને મળી રહે છે. તો મિત્રો આગળ વાત કરીએ તેની પહેલા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને તેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવની અંદર વધારો ઘટાડો નોંધાય તેને લઈને કોઈ પણ આપણી ચેનલ દ્વારા તમને જરૂરથી અપડેટ મળી રહેશે. તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે પ્રમાણમાં સોના ચાંદીના વ્યવહાર કરવામાં આવતા હોય છે. વાત કરીએ તો માલધારી સમાજમાં ખાસ કરીને ચાંદીનો વ્યવહાર કરવામાં આવે છે જેની સાથે સાથે સોનાના ભાવનો પણ વ્યવહાર કરવામાં આવે છે. તો તમે સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તો જલ્દીથી અત્યારે તમારે ખરીદી લેવું જોઈએ કારણ કે આવનારા દિવસોમાં હજુ પણ સોના તથા ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી શકે છે જેના લીધે તમારે કોઈ પણ મોટું નુકસાન ન ભોગવવું જોઈએ જેની ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો ચાઇનાની ઇકોનોમીમાં વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર ફેરફાર જોવા મળે છે. અને વાત કરીએ તો વૈશ્વિક મહામંદીનો માહોલ સર્જાય અથવા તો વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ સર્જાય જેના લીધે સોનાના ભાવની અંદર અસર થતી હોય છે. તો મિત્રો તમે પણ અત્યારે કેટલું સોનું ખરીદવા માંગો છો અને લગ્ન પ્રસંગ માટે સોના ચાંદી તમે અત્યારે ખરીદવા માંગતા હોય તો અત્યારે ખરો સમય જોવા મળી રહ્યો છે. તો અત્યારે તમે હાલ સોના ચાંદીની ખરીદી કરી શકો છો. તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું સોના ચાંદીની ચર્ચા કરીશું. ધન્યવાદ. આભાર.